ગીરના જંગલમાં વાંદરો સિંહને લાફો મારી જાય એવી એક ઘટના સામે આવી છે. આ વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક શ્વાન છે જે ગીરના જંગલની મહારાણી સિંહણની સામે થવાનો પ્રયત્ન કરે છે. તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો કે સિંહણ ઊભી છે અને તેની સામે એક શ્વાન ઊભું છે. શ્વાનને જાણે જંગલની મહારાણીનો કોઈ ડર ના હોય એવી રીતે ઊભું રહે છે, અને માત્ર ઊભું જ નથી રહેતું, એની સામે ઘુરક્યા પણ કરે છે. અને શ્વાન જે રીતે આવે છે એનાથી સિંહણ ગુસ્સો તો કરે છે, પણ સિંહણ પાછા પગલે જતી રહે છે. સામાન્ય રીતે સિંહણ જો એક પંજો મારે તો શ્વાન સંપૂર્ણપણે એક જ ક્ષણમાં મૃત્યુ પામે, પણ સિંહણ એવું કરતી નથી. આ જવલ્લેખ જોવા મળતો વિડીયો છે. વન્ય વિભાગ પણ માને છે કે આવું સામાન્ય રીતે બનતું નથી કે કોઈ શ્વાન છે એ સિંહણની સામે થવાનો પ્રયત્ન કરે. સિંહણની સાથે એમની બીજી પણ એક સિંહણ આ દ્રશ્યમાં જોવા મળે છે, પરંતુ શ્વાન જે રીતે સિંહણની સામે થાય છે એ વિડીયો બહુ અજાયબ છે. અને જે રીતે સિંહ સામે ક્યારેક દીપડો થાય કે જંગલના બીજા પ્રાણીઓ થાય ત્યારે મોટાભાગે એનું મૃત્યુ નિશ્ચિત જ મનાતું હોય છે, પરંતુ આ વિડીયોમાં સિંહણની સામે ગુરક્યા કરનારો શ્વાન બચી પણ જાય છે. અને દ્રશ્યમાં જોવા મળે છે કે સિંહણ એને શોધતી હોય એવું લાગે છે, પરંતુ શ્વાન પછી એમની આસપાસથી જતો રહે છે. ગીરમાં બે જાતના સિંહ છે, એક ગધિયો અને બીજો અથવા તો તેમની જે પ્રાઇવસી હોય છે, એમની જે પોતાની અંગત પળો હોય છે, એવા સમયે એમને કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે એ અસામાન્ય રીતે હુમલા કરતા હોય છે. સાસણગીરના દેવળિયા પાર્કમાં સિંહે એક વનકર્મી ઉપર હુમલો કરેલો. એ ત્રણ વનકર્મીઓ હતા જેમના ઉપર હુમલો કરવામાં આવેલો, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી, પણ હવે જે રીતે સિંહો વિહાર કરી રહ્યા છે ત્યારે આ એક ચિંતાનો વિષય છે. પુખ્ત સિંહને દરરોજ 6-9 કિલોગ્રામ ખોરાકની જરૂર પડે છે, અને સિંહના ટોળા ન હોય તેવું આપણે કહેવતમાં કહીએ છીએ, પણ હકીકતમાં એવું નથી. મોટાભાગે સિંહો ટોળામાં જ રહેતા હોય છે. બીજી વિશેષતા એ પણ છે કે સામાન્ય રીતે શિકાર જે કરવાની જે પ્રક્રિયા છે એ સિંહણ જ કરતી હોય છે, અને સિંહણ જ પોતાના પરિવારનું પેટ ભરતી હોય છે. સિંહો એક રાત્રિ દરમિયાન 20-30 કિલોમીટરનું અંતર કાપતા હોય છે. એમના પરિવાર સાથે પણ એ જે જંગલમાં જાડી ઝાંખરા વાળા વિસ્તારમાંથી જ્યારે અંતર કાપતા હોય છે ત્યારે આખી રાતમાં એ ઘણું અંતર કાપી નાખે છે. જીપીએસ ટ્રેક કરવાની પદ્ધતિ જે વન્ય વિભાગ પાસે છે એમાં પણ સિંહના લોકેશનમાં જે બદલાવ જોવા મળે છે તેમાં આ પ્રકારનું વર્તણૂક જોવા મળી છે. દિવસ દરમિયાન સિંહ મોટા ભાગે આરામ ફરમાવે છે, રાત્રિના તે વિહાર કરતા હોય છે. સુરતનું ગીર અભયારણ્ય 2 સદી પહેલાં સિંહોની વસ્તીથી ઉભરાતું હતું, પરંતુ રાજા મહારાજાના સમયમાં અને ત્યારબાદ મોગલો અને અંગ્રેજોના શાસનમાં સિંહોનો શિકાર એટલી હદે વધી ગયેલો કે 1800 ભારત સિંહ બચ્યા હતા. અને એવા સમયે જૂનાગઢના નવાબી શાસકે સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવતા ધીમે ધીમે સિંહોની વસ્તી વધવા માંડી. જોઈએ છીએ કે સિંહોની વસ્તી 600થી વધુ છે. દુનિયામાં હાલ આફ્રિકા અને ગુજરાતના ગીરના જંગલમાં જ સિંહો રહ્યા છે. સિંહનું નામ સાંભળતા જ એક અનેરો રોમાંચ સૌ કોઈ અનુભવે છે. સદીઓ